नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण सात प्रकरण नंबर धोरण आठ प्रकरण नंबर सात गण अने गणमूळ वीडियो नंबर बे जोई रहा छे। आ वीडियोनी अंदर आपणे सौ जाणीए छे ते प्रमाणे અને આગળ વિડિયો નંબર એકમાં વાત કર્યા તે પ્રમાણે તમે આ દાખલા પ્રકરણ નંબર છમાં વર્કબુકમાં શીખીને આવ્યા છો, તે જ રીતે અહીં આગળ આપણે આ જ પ્રક્રિયા દ્વારા કરવાનું છે। આ દાખલાની અંદર આપણે ભાગાકારની રીતે અવયવી ભાજકની રીતે અવયવો શોધવા પાડવાના છે અને અવયવોની અંદર જેમ આપણે વર્કબુકમાં બબે બબેની જોડી બનાવતા હતા, અહીં આગળ આપણે ઘન છે માટે ત્રણની જોડી બનાવવાની છે। કોઈ જે દાખલામાં નવું નથી, જે આગળ આપણે શીખીને આવ્યા છે તે જ વસ્તુ છે, એના આધારિત જ દાખલા કરવાના છે। કોઈ નવી કોઈ રીત નથી, આપણા જે વસ્તુ શીખ્યા છે એ જ વસ્તુ આપણે અહીંયા આગળ કરવાની છે। કારણ કે ઘન અને ઘનમૂળની અંદર સ્વાધ્યાય 7.1ની અંદર આપણે દાખલા નંબર એક જોઈએ છે, 216 નીચે આપેલી કઈ સંખ્યાઓ પૂર્ણ ઘન નથી। પૂર્ણ ઘન એટલે શું? તો એક વસ્તુ ખાસ યાદ રાખો, પૂર્ણ ઘન તો જ્યારે આપણે દાખલા ગણીએ છીએ ત્યારે એમાં ત્રણ ત્રણની જોડી બની જાય, અવયવો પાડીશું ત્યારે તો ત્રણ ત્રણની જોડી બનશે, તો આપણે એ સંખ્યાને પૂર્ણઘન કહેવામાં આવે છે। જ્યારે જોડી ન બને ત્યારે પૂર્ણઘન કહેવામાં આવતી નથી। દાખલા તરીકે 216 છે, પહેલો જે દાખલો આપણો 216 છે, તો આપણે 216ના અવયવો પાડવાના। યાદ કરો પ્રકરણ છો આપણું, એમાં આ રીતના આપણે અવયવો પાડતા હતા અને એ અવયવોના આધારે ધ્યાન રાખવાનું કે ત્રણ ત્યાં બેની જોડી બનાવતા હતા, કારણ કે વર્ગ શોધવાનો હતો, ઘનની અંદર ત્રણની જોડી બનાવવાનું કારણ કે ઘન છે। તો 216 ભાગ્યા 2 કરો તો 108 દુ 216 108 ભાગ્યા 2 કરશો તો 54 દુ 108 54 ભાગ્યા 2 કરો તો 2 એકા 2 દુ 4 1 વધ્યો 27 દુ 54 27ના અવયવો પાડવાના છે આપણે। 9 તરી 27 3 તરી 9 3 એકા 3 હવે જો અહીંયા આગળ 2 2ના 3ની જોડ બની ગઈ, 2 3ની તો અહીંયા જોડ બની જાય 3 3ની તો આપેલ સંખ્યા પૂર્ણ ઘન છે, ન બને તો પૂર્ણ ઘન નથી। ધારો કે આપણે અવયવો લખવાના, જે પહેલામાં લખતા છે એ જ 216ના અવયવ 2 × 2 × 2 3 3નો બની જાય છે જોડી, એટલે આપણે અહીંયા લખી શકાય કે 216 જે છે તો 216માં અવિભાજ્ય અવયવોમાં 3ની જોડી બને છે માટે 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે। ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે આપેલ સંખ્યાને આપણે અવયવ અવિભાજ્ય અવયવ પાડવાના છે, અવિભાજ્ય અવયવ પાડીશું તો 3 3ની જોડી બનશે, તો તેને આપણે પૂર્ણઘન સંખ્યા કહીશું, નહીં બને તો આપણે તેને પૂર્ણઘન સંખ્યા નથી તેવું દર્શાવી શકીએ છીએ। હવે વાત કરીએ 128 તો 128ને પણ આ જ રીતે અવયવ પાડવાના છે, 2 વડે પાડીશું, 2 6 12 2 4 8 64 2 128 થશે। હવે 64ના અવયવ પાડવાના છે તો 32 દુ 64 32ને 2 વડે ભાગો તો 16 દુ 32 16ને 2 વડે ભાગો તો 2 8 16 8ને 2 વડે ભાગો તો 4 દુ 8 2 દુ 4 અને 2 એકા 2 તો 1 2 2 2 2 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 દુ 64 દુ 128 હવે 3 3ની જોડી બનાવો 1 1 2 3 1 2 3 પણ આની જોડી બનતી નથી, તો આનો અર્થ શું થશે કે આ જે સંખ્યા જે છે એ પૂર્ણ ઘન સંખ્યા નથી। તો લખવાનું
128 ના અવયવ, 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 તો જો અહીંયા આગળ આ બેમી જોડી થઈ ગઈ, આ બેમી પણ આ બે જે છે એકલા વધ્યા છે, એની કોઈ જોડી બનતી નથી. તો લખવાનું 128માં અવિભાજ્ય અવયવની અવયવમાં ત્રીજી જોડીમાં બે માત્ર એક જ વખત આપેલ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા નથી. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે જે આ બે જે છે એક જ વખત છે ત્રીજી જોડીમાં, એમાં એ ત્રણની જોડી જોઈએ ને, બે બે આખીમાં બે જોઈએ, એટલે આ સંખ્યાને શું નથી, પૂર્ણ ઘન સંખ્યા નથી. ત્યાર પછી આપણે વાત કરીએ કે સોના અવયવ પાડવાના છે, તો સોના પણ આ રીતના ભાગ ચલાવીશું. આ જ વસ્તુ કરવાની છે દાખલા પ્રકરણની અંદર. આના પછી ઘનમૂળ શોધવાનું છે, એ પણ આ રીતના શોધવાનું છે. પ્રશ્ન નંબર 2 અને 3 પણ આ જ રીતે છે, કોઈ જ નવું નથી. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશે, પહેલાં 2 દાખલામાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જોઈ લો, ના ખ્યાલ આવ્યો હોય તો ફરી અને જુઓ, જેથી કરી આપણને સરળતાથી વધુ સરળતાથી એને ગણી શકીશું. પ્રશ્ન નંબર જે ત્રીજો છે 100, તો 100 ને આપણે અવયવ પણ 100 ને 2 વડે ભાગીશું એટલે 50 × 100, 50 ને 2 વડે ભાગીશું 25 × 50. હવે 25 એ 2 ના ઘડિયા નથી આવતો, 3 ના ના, 4માં ના, 5માં આવે છે. તો પાયો પાયો 25, 5 એકા, તો અહીંયા આગળ જુઓ 2મી અને 5ની 2મી જ જોડ બને, ત્રીજી જોડ બનતી નથી. એટલે શું થાય કે આપેલ સંખ્યા જે છે એ પૂર્ણ ઘન સંખ્યા નથી. અહીં તમે લખવાનું, અહીં 100 ના અવયવ બે ગુણ્યા બે, 5 × 5, 100માં અવિભાજ્ય અવયવમાં પ્રથમ અને બીજી જોડમાં 100ના અવિભાજ્ય અવયવમાં પ્રથમ એટલે કે પહેલી અથવા બીજી લખો તો પણ ચાલે, બે અને 5 માત્ર 2 વખત જ હોવાથી પૂર્ણ ઘન નથી. 100માં પહેલી અને બીજી સંખ્યા 2 વખત જ હોવાથી, બરોબર છે, 2 અને 5 કેટલી વખત હોવાથી, 2 વખત જ હોવાથી આ જે સંખ્યા જે છે 100 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. હવે જો પ્રશ્ન નંબર 1ની અંદર બાકીના બીજા દાખલા 3 દાખલા આપણે કર્યા છે, બાકીના દાખલા જે છે તમારે લખવાના છે ક્રમશઃ, આ જ રીતે કરવાની છે પ્રેક્ટિસ, બરાબર છે. અવિભાજ્ય અવયવ પાડવાના, અવિભાજ્ય અવયવમાં જો 3-3ની જોડી બની જતી હોય પહેલાં દાખલાની જેમ, તો લખી કાઢવાનું કે આપેલ સંખ્યા પૂર્ણ ઘન છે. પરંતુ આ 2 દાખલાની જેમ ના બનતી હોય તો લખવાનું કે આપેલ સંખ્યા પૂર્ણ ઘન નથી. ક્લિયર? ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળનો દાખલા પ્રશ્ન નંબર 2 તરફ જઈએ છીએ. પ્રશ્ન નંબર 2માં કહે છે એ બી નાનામાં નાની કઈ સંખ્યા છે શોધો કે જેના વડે ગુણવાથી આપેલ સંખ્યા પૂર્ણ ઘન બને છે. જે સંખ્યા જે છે એને આપણે પૂર્ણ ઘન બનાવવાની છે. તો પૂર્ણ ઘન બનાવવા માટે આપણે શું કરવાનું, 3-3ની જોડી જોઈશે. પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે શું કરતા હતા, એમાં દાખલા શીખી ગયા હતા ને આપણે વિડીયો નંબર 4-5માં, પ્રકરણ નંબર 6માં,
એજ વસ્તુ કરવાની છે. પહેલાં એના ભાગ ચલાવો, જેમ કે 243 ને 3 વડે ભાગીશું તો કેટલા આવશે? 243 ભાગ્યા 3 કરીશું, સોરી વિદ્યાર્થી મિત્રો, તો 243 ભાગ્યા 3 કરીશું તો 81 તરી આવશે. 81 ને 3 27 તરી 81 27 ને એટલે 9 તરી 27 3 તરી 9 3 એકા 3. જો અહીંયા આગળ 3 ની જોડ થઈ ગઈ, પરંતુ અહીંયા આગળ 3 ની જોડમાં 1 ખૂટે છે 3. તો આ જે સંખ્યા જે છે એને 3 વડે ગુણવાથી આપેલ સંખ્યા પૂર્ણઘન બને છે. તો અહીંયા આગળ સૌથી પહેલાં ધ્યાન રાખો કે આપણે અવયવ પાડવાના, 243 ના અવયવ 3 × 3 × 3 × 3 × 3 = 3 × 3 = 5 થયા. પહેલી જોડી બની ગઈ, બીજી જોડીમાં 1 ખૂટે છે, પ્રશ્ન ચિહ્ન છે. તો લખવાનું અહીં બીજી જોડીમાં 3 માત્ર કેટલી વખત છે? 2 જ વખત હોવાથી આપેલ સંખ્યાને 3 વડે ગુણવાથી આ જે સંખ્યા છે જે પૂર્ણઘન બની પડી ખબર આપેલ સંખ્યા પૂર્ણઘન બની છે. બીજો દાખલામાં 72 લીધા છે, તો 72 ને આપણે ભાગ પાડવાના, 36 × 72 18 × 36 9 × 18 3 × 3 = 9 × 3 = 3. તો તમે અહીંયા લખી શકો કે આ 3ની જોડી તો થઈ ગઈ, બેની જોડી માં 3 વખત 3 આવી ગયા, પરંતુ બીજી જોડી છે એમાં 3 માત્ર 2 જ વખત છે. એટલે કે આ જે સંખ્યા જે છે એને 3 વડે ગુણવાથી સેમ જ વસ્તુ છે. 72 ના અવયવ લખવાના, 2 × 2 × 2 × 3 × 3 સેમ લખાણ આવશે કે અહીં બીજી જોડીમાં 3 માત્ર 2 જ વખત હોવાથી આપેલ સંખ્યાને 3 વડે ગુણવાથી આ જે સંખ્યા જે છે આ સેમ લખાણ તમારે અહીં લખવાનું છે નીચે, કે અહીં બીજી જોડીમાં 3 માત્ર 2 જ વખત હોવાથી આપેલ સંખ્યાને 3 વડે ગુણવાથી પૂર્ણઘન બને છે. ક્લિયર? તો સૌપ્રથમ તો આપણે આનો સ્ક્રીનશોટ પાડી દઈશું, જેથી કરી આપણે બાકીના જે દાખલા છે જે પ્રશ્ન નંબર 1 અને 2 ના એ તમારે પ્રેક્ટિસ માટે કરવાના રહેશે. પ્રશ્ન નંબર 3 તરફ જોઈશું ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો આનો સ્ક્રીનશોટ પાડી લેશે. હવે આપણે આગળના દાખલા જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 તરફ જઈએ, સ્વાધ્યાય 7.1. પ્રશ્ન નંબર 3માં આપણને કહેવામાં આવ્યું છે મિત્રો કે નીચે આપેલ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગવાથી આપેલ સંખ્યા પૂર્ણઘન બને છે. પૂર્ણઘન બનાવવા માટે આપણે શું કરવાનું છે? તો સેમ પ્રોસેસ છે જે આપણે શું કરતા હતા ગુણાકારમાં, કે જે સંખ્યા છેલ્લે વધતી હતી એને એ સંખ્યાને ગુણવાની જગ્યાએ હવે આપણે એ જ સંખ્યા જે એકલી બને છે એકલી રહે છે એ સંખ્યા વડે ભાગીશું તો પૂર્ણઘન સંખ્યા બને છે. સૌથી પહેલાં 81 27 તરી 81 થશે, 27ના 9 તરી 27, ત્યાર પછી 9ના 3 તરી 9, 3 × 3 એટલે કે 3 × 3 3 તરી 9 9 તરી 27 3 × 81 અહીંયા 3ની જોડી થઈ ગઈ, પણ આ જે છે એ જોડીમાં બનતી નથી. તો આપણે એ જ વસ્તુ લખવાની છે મિત્રો, કે અહીંયા આગળ લખવાનું 81 ના અવયવ
3 × 3 × 3 × 3 × 3 × 3 × 3 × 3 એટલે અહીંયા આગળ 3ની તો જોડી બની ગઈ, આ 3ની જોડી બનતી નથી. તો લખી કાઢવાનું અહીંયા આગળ કે અહીં અહીં અવિભાજ્ય અવયવમાં લખો તો પણ વધારે સારું રહે. અવિભાજ્ય અવયવમાં બીજી જોડીમાં 3 માત્ર એક જ વખત હોવાથી આ સંખ્યાને 3 વડે ભાગવાથી પૂર્ણ ઘન સંખ્યા બને છે. પ્રશ્ન નંબર 2 જે છે એમાં 135 આપેલા છે. તેને આપણે અવયવ પાડીશું. 135 2 વડે ભાગ ચાલશે અને 3 વડે ચલાવીશું તો 45 તરી, જે આપણે આ રીતના કરીએ છીએ ને, આવડે છે ને, 135 × 3, 3 × 3 = 9, 3 × 4 = 12 અને 3 × 5 = 15 એટલે 45 તરી આવશે. બરાબર છે? તો આ 45 તરી આવશે એટલે 15 તરી 45, 5 તરી 15 અને 5 × 1 = 5. બરાબર છે? 3ની જોડી બની ગઈ અહીંયા આગળ પ્રથમમાં તો, પણ બીજી જોડીમાં 5 કેટલી વખત છે? એક જ વખત છે. એટલે આ સંખ્યાને આપણે 5 વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને છે. લખવાનું અહીંયા આગળ હવે 135 ના અવયવ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા 5. અહીં અવિભાજ્ય અવયવમાં બીજી જોડીમાં 5 માત્ર એક જ વખત હોવાથી આપેલ સંખ્યા, એક જ વખત હોવાથી આપેલ સંખ્યાને 5 વડે ભાગવાથી પૂર્ણઘન બને છે. ક્લિયર? પડી ખબર? હવે 192 વાત કરો તો 192 આપણે બીજા વડે ભાગ ચલાવવા પડશે. 96 તો એ રીતના આપણે થોડું ક્રોસમાં લખેલા આપણને લખવામાં વાંધો ના આવે. એકસો 192ની વાત આપણે કરી રહ્યા હતા તો 192ને આપણે સૌથી પહેલાં તો 2 વડે ભાગીશું તો 96 તો 192 થશે. 48 × 96 = 24 12 × 24 6 × 12 2 × 3 = 6 અને 3 × 1 = 3. તો અહીંયા આગળ જોડી બની જશે બે બેની. પ્રથમ જોડીમાં 3 બની ગયા, બીજી જોડીમાં 3 બની ગયા, પણ આ સંખ્યા જે છે એ એક જ વખત હોવાથી, બરાબર છે, 3 વડે ભાગવાથી, બરાબર, સૌથી પહેલાં 192ના અવયવ લખો. 3ની જોડી થઈ ગઈ અહીંયા નથી થઈ, એ રીતનું જ આપણે લખવાનું છે. લખાણ સેમ રહેશે દરેક દાખલામાં. અને ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દાખલાની રીત પણ સેમ છે, ખાલી આપણે અવયવ પાડતા ભાગાકારની રીતે આવડવું જોઈએ. 2 × 2 × 2 × 2 × 2 × 3
એટલે કે અહીંયા આગળ બબે બબેની જોડી થઈ ગઈ પણ અહીંયા ત્રણની થતી નથી. તો લખવાનું અહીં અવિભાજ્ય અવયવની ત્રીજી જોડીમાં ત્રણ માત્ર એક જ વખત હોવાથી આપેલ સંખ્યાને ત્રણ વડે ભાગવાથી આપેલ સંખ્યા પૂર્ણગણ બને છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે આ પ્રકરણની અંદર સ્વાધ્યાય મેં ચોથો દાખલો અને સ્વાધ્યાય 7.2 એ આપણે વિડીયો નંબર 3 એટલે કે એના પછીના વિડીયોમાં જોઈશું. નમસ્કાર.